नमस्कार खेडूत मित्रों, आज आप मुंशीवाड़ा गाम गर्वित भाई पटेल खेतर पर आएला है जमने BLK लिक्विड उपयोग करेलो है। हाल बटाका काढ़वा चालू है। अमने आ बटाका काढ़वा चालू है बराबर। हवे आप जे गर्वित भाई पटेल से एमनी मुलाकात करे। गर्वित भाई आई आ गर्वित भाई पटेल से हूँ नाम से साहेब आपू पटेल गर्वित कुमार पोटवाई मुंशीवाड़ा गाम। हाँ तालुको मोरासा बराबर इल्लोरवली। हाँ साहेब आप BLK लिक्विड मीन फटू ते आ बटाका अंदर आ पोखराज बटाका है ना। हाँ पोखराज बटाका। तो आ अंदर ते BLK लिक्विड नो उपयोग करेलो है ने। केटलू वापर्यु तू साहेब? 5 लीटर। હા પેલું 4 લિટર ડબલું આવે છે અને કેટલામાં વાપર્યું છે તમે? આપણે 3 વીઘા વાપર્યું છે। 3 વીઘા વાપર્યું હતું એટલે ટોટલ કેટલા વીઘાનું વાવેતર સાહેબ આપણું? ટોટલ આપણું 8 વીઘાનું વાવેતર। 8 વીઘાનું વાવેતર છે। હવે તમે આ 3 વીઘામાં જ કેમ વાપર્યું BLK લિક્વિડ? અમારા આ 3 વીઘામાં એવું છે કે આટલી જમીન છે પાતરી પડે બરાબર, જેના કારણે બટાકા થોડા વીક હતા, વીક રહેતા હતા। અમને એવું લાગ્યું કે અહીંયા સાઈડ બની હે નહીં બરાબર છે, એટલે પછી અમે કૌશિકભાઈને કીધું, કૌશિકભાઈ અમને એમ કીધું કે આ સાહેબનું BLK નામનું એક લિક્વિડ છે કંપનીનું બરાબર, એ તમે વાપરો એની તમને રિઝલ્ટ મળશે બરાબર। તો અમે કૌશિકભાઈનો અને તમારું શું નામ? પ્રફુલભાઈ બારોટ। પ્રફુલભાઈ બારોટનો વિશ્વાસ કરીને અમે આ BLK લિક્વિડ ચડાવ્યું છે જેનું આજે હમણાં બટાકા રિઝલ્ટ મળ્યું છે। કેવું છે સાહેબ BLK લિક્વિડનું રિઝલ્ટ? BLK જો રિઝલ્ટ મતલબ સારું છે, એનું સારું છે ને? કેવું સાઈઝ બાઈઝ આપણો કમ્પ્લીટ બની ગઈ છે? BLK લિક્વિડ તમે વાપર્યું તો બીજું જે આપણું 5-5.5 વીઘાનું છે એના કરતા બી સાઈઝ સારી છે એમ ને? અને આપણે કેટલા દિવસે ચડાવી દીધું સાહેબ બટાકામાં? આપણે 45 દિવસે 45 દિવસે ચડાવી દીધું ને આજે આ બટાકા આપણે કાઢવાના ચાલુ છે, તો આજે કેટલા દિવસ થયા છે? આજે આપણે 91 દિવસ થયા, 91 દિવસ થયા ને, એટલે 45 દિવસે આપણા રિઝલ્ટ મળી, આ રિઝલ્ટ મળી ગયું છે। કેવી સાઈઝ છે સાહેબ બતાવો? સાઈઝ તો આ બમ્પર છે, ફૂલ સાઈઝ છે, બમ્પર સાઈઝ છે ને બરાબર, એટલે બધી આવી આવી છે કે કેવું છે? એટલે બધી મિક્સમાં સાઈઝ, મિક્સમાં છે, મોસ્ટ ઓફ જે સાઈઝ છે બધી મોટી મોટી છે, મોટામાં મોટી આ બટાકા સાહેબ એક બટાકા મોટી સાઈઝ છે, મોટા મોટી। અંદાજે કેટલો વજન હશે એક બટાકાનું? અંદાજે મારા અંદાજે 500 ગ્રામ જેવું લાગે, 450 ગ્રામનું એક બટાકું આપણો અંદાજે નીકળેલું, મોટામાં મોટી સાઈઝ આપણી આ છે બરાબર ને? અને આ જે ખેડૂત મિત્રો જોઈ શકાય છે આ BLK લિક્વિડ વાપરેલું છે, આ બટાકાની સાઈઝ તમે જુઓ મેક્સિમમ બધી બમ્પર સાઈઝ બનેલી છે એમને। અને ગોલીમાં સાહેબ રે એવું લાગે છે આમ? ના ગોલી મોસ્ટ ઓફ નહીં, ગોલી તો કંઈક થોડી થોડી નીકળે છે, થોડીક થોડીક એવરેજ હશે, એવરેજ છે ગોલી તો નાની, પણ બાકી બધી ઓવરઓલ તમારો સાઈઝ જે તમને એક અંદર મનની અંદર ડર હતો કે આમ દરસલ આજે 3 વીઘા અંદર બટાકા થોડા વીક જ નીકળશે બરાબર બરાબર, કારણ કે જમીન છે પાથરી છે એના માટે અમે આમાં ખાતર બળતર બધું ચડાવીએ તો બી એ બટાકા વીક નીકળે। કેટલા વર્ષથી બટાકાનું વાવેતર કરો સાહેબ? 5 વર્ષથી બટાકા, 5 વર્ષથી કરો છો બરાબર ને? એટલે 16-17 થી, હા 16-17 થી 2017 પહેલા બી કરતા, વચ્ચે પછી 2 વર્ષ બંધ કરી દીધું, 5 વર્ષ નોન સ્ટોપ, અને આ 3-3.5 વીઘામાં સાહેબ દર વર્ષે આ પ્રશ્ન રહેતો તમારો? કોઈ બી ખેતી કરો, મફળી વાવો કે ગમે તે વાવો, એમ આ જ પ્રોબ્લેમ રહેશે, આ જ પ્રોબ્લેમ, જમીન પાતળી પડે છે એના હિસાબે ઉત્પાદન ઘટે છે, આખા ખેતર કરતા આનું વીક જ આવે મતલબ। આ વખતે આપણું BLK વાપર્યા પછી આખા ખેતરમાં મેક્સિમમ આનું સાઈઝ બાઈઝ બટાકાની અત્યારે જોવાઈ રહી છે આપણને બરાબર ને? તો સાહેબ હવે જે આપણી મીનફટની બધી ઓર્ગેનિક પ્રોડક્ટો છે તો એ પ્રોડક્ટોનું સાહેબ તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરો છો? હું બીજા એવું ભલામણ કરું છું કે આ જે BLK લિક્વિડ છે તમે ચડાવો તો રિઝલ્ટ સારું છે, સારું છે બરાબર ને? અને ઉત્પાદન, ઉત્પાદનમાં બી વધારો આવે, વધારો આવે છે, અને ક્વોલિટી બી સારી, અને વજન પકડાય, જે બટાકા મોટા છે તમને વજન થવાનું, હા થવાનું જ છે, અને આપણને માર્કેટમાં ભાવ બી સારો એવો મળી રહેશે બરાબર ને? ઓકે ગર્વિતભાઈ, તમે જે કિંમતી સમય આપ્યો છો બદલ તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ।